હેલો ફ્રેન્ડ વેલકમ ટુ ઓડબ્લ્યુ એસ એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે કોરોના વાયરસના સંક્રમણના કારણે સંપૂર્ણ ભારત છે તે લોકડાઉનમાં છે તો મિત્રો તેના જ કારણે આપણી જે ગુજરાતની વીજ કંપનીઓ છે પીજી વિસીએલ છે એમ જીવીસીએલ છે ડીજી વિસીએલ છે ત્યાર પછી યુજી વિસીએલ છે તો મિત્રો તેમનું જે એપ્રિલ મહિનાનું લાઇટ બિલ છે તે આપણે ઓનલાઈન પે કરવાનું છે તો મિત્રો તે ઓનલાઈન આપણે બિલ કઈ રીતે આપણે જોઈ શકીએ છીએ આપણે ઓનલાઈન બિલ કઈ રીતે આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ અને આપણે ઓનલાઈન બિલ આપણે કઈ રીતે ભરી શકીએ છીએ તે તમામે તમામ માહિતી છે તે આજે આપણે આ વિડીયોમાં જોશું તો મિત્રો વિડીયો ગમે તો તેને લાઇક અવશ્ય કરજો તમારા ફ્રેન્ડ સુધી અવશ્ય તેને શેર કરજો અને હજુ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મિત્રો આપણે જોઈએ તો મિત્રો સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી તમારે ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું મિત્રો તમે જેવું ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરશો તો ત્યાં સર્ચ બોક્સમાં તમને જે કંપની લાગુ પડતી હોય જેમ કે પીજીવીસીએલ છે ડીજી વિસીએલ છે યુજીવીસીએલ છે કે પછી એમ જીવીસીએલ છે તો મિત્રો તમને જે કંપની લાગુ પડતી હોય તે કંપનીની વેબસાઇટ છે તે સર્ચ બોક્સમાં ટાઈપ કરવાની તો મિત્રો આ વિડીયોમાં આપણે પીજી વિસીએલ કંપનીમાં કઈ રીતે ઓનલાઈન બિલ જોઈ શકાય છે કઈ રીતે ઓનલાઈન પેમેન્ટ કરી શકાય છે તે આપણે જોશું માટે આપણે સર્ચ બોક્સમાં પી જી વીસીએલ ટાઈપ કરવાનું રહેશે મિત્રો તમે જેવું પીજી વી ટાઈપ કરશો તો તમારી સામે તરત જ એક આ મુજબની સ્ક્રીન જોવા મળશે તો મિત્રો ત્યાં તમે જોઈ શકો છો સૌથી પહેલાં પીજી વીસીએલની વેબસાઇટ આપેલ છે કે ડબલ્યુ 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 ડોટ પીજી ડોટ કોમ તો મિત્રો તેના પર ફરીથી તમારે ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે તેના પર ક્લિક કરશો તો તમને ફરીથી આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે તો મિત્રો ત્યાં તમે ફરીથી વેબસાઇટ પર તમે નીચે જશો તો મિત્રો અહીં કન્ઝ્યુમર ડેસ્ક તમને જોવા મળશે તો મિત્રો ત્યાં તમારે કન્ઝ્યુમર બિલ વ્યૂ સૌથી પહેલાં જ આપણે ઓપ્શન અહીં તમે જોઈ શકો છો સૌથી પહેલાં જ ઓપ્શન દેખાય છે તો મિત્રો તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો તમે તેના પર ક્લિક કરશો તો તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે કે મિત્રો તમારે મળશેનો જે તમારો કસ્ટમર નંબર છે તે કસ્ટમર નંબર અહીં તમારે ટાઈપ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો એક ગ્રીન જે સર્ચ બોક્સ દેખાય છે સર્ચનું જે બટન દેખાય છે તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો હું મારો કસ્ટમર નંબર ટાઈપ કરીને સર્ચ કરું છું તો મિત્રો જેવું તમે તમારો કસ્ટમર નંબર ટાઈપ કરીને તમે સર્ચ મરાવશો તો તમને ફરીથી આ મુજબની સ્ક્રીન જોવા મળશે કે જ્યાં મિત્રો તમને છેલ્લે બિલ ડેટ અહીં સૌપ્રથમ જોવા મળશે ત્યાર પછી ડ્યુ ડેટ પણ તમને અહીં જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીં હાલનું રીડિંગ અને પાછલું રીડિંગ છે તે જોવા જળશે ત્યાર પછી યુનિટ કેટલા છે તે જોવા જળશે અને તમારે કેટલું બિલ ભરવાનું છે તેની એમાઉન્ટ પણ તમને અહીંથી જોવા જળશે જો મિત્રો આ બિલ છે તે તમારે ડાઉનલોડ કરવું હોય તો મિત્રો અહીં ડાઉનલોડ ઈ બિલ ઉપર તમે ક્લિક કરશો તો તમારું બિલ છે તે પીડીએફના સ્વરૂપમાં તમારા મોબાઈલ અથવા તો લેપટોપ કે પીસીમાં જ તમારે ડાઉનલોડ થઈ જશે ત્યાર પછી મિત્રો આ બિલને તમારે જો પેમેન્ટ કરવું હોય ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો મિત્રો અહીં તમે ઓનલાઈન પેનો ઓપ્શન તમે જોઈ શકો છો કે પે બિલ ઓનલાઈન તો મિત્રો તેના પર તમે ક્લિક કરીને તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો મિત્રો અહીં તમે બિલની અમાઉન્ટ પણ જોઈ શકો છો અને મિત્રો પેમેન્ટની ડેટ કઈ છે તે પણ અહીં તમે જોઈ શકો છો અને પેમેન્ટ મોડ એટલે કે કેના દ્વારા પેમેન્ટ કરી શકો છો તે પણ અહીં જોઈ શકો છો આપણે અત્યારે મોબાઈલમાં આપણે આ એપ્લિકેશન ખોલેલ છે વેબસાઇટ ખોલેલ છે એટલે અહીં મોબાઈલ આવે છે મિત્રો ત્યાર પછી જો તમારે કોઈ એની એફટી કે આર દ્વારા તમારે બેંક ડિટેલ હોય તો મિત્રો અહીં તમે તેની માહિતી પણ અહીં ફોર્મ તમે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો હવે આપણે ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરાય તે આપણે જોશું તો મિત્રો આપણે હવે પે બિલ ઓનલાઈન ઉપર આપણે ક્લિક કરીશું તો મિત્રો જેવું તમે પે બિલ ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો તમને ફરીથી આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે કે જ્યાં મિત્રો તમારે તમારી જે તે કંપની લાગુ પડતી હોય તે તમારે સિલેક્ટ કરવાની ડીજી વીસીએલ એમ કે યુ તો મિત્રો આપણે અત્યારે પીજી માંથી આપણે પેમેન્ટ કઈ રીતે ઓનલાઈન ભરી શકાય તે જોઈશું માટે આપણે પીજી આપણે સિલેક્ટ કરીશું ત્યાર પછી મિત્રો તમારો જે આપણે આગળ જે કસ્ટમર નંબર નાખ્યો તે ફરીથી અહીં અગિયાર આંકડાનો તમારે કસ્ટમર નંબર દાખલ કરવાનો ત્યાર પછી મિત્રો જે અહીં આ કેપ્ચર કોડ આપેલ છે તે મિત્રો કેપ્ચર કોડ છે તે આ બોક્સમાં તમારે એન્ટર કરવાનો જો મિત્રો આ કેપ્ચર કોડ તમને વ્યવસ્થિત ના ઉકલતો હોય તો અહીં જે રિફ્રેશનું બટન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો કેપ્ચર કોડને તમે બદલી શકો છો ત્યાર પછી મિત્રો અહીં જે ચેક કસ્ટમર નંબર છે તેના ઉપર તમે ક્લિક કરશો તો આગળની પ્રોસેસ થશે અથવા તો મિત્રો તમારે ફરીથી જો માહિતી ઉમેરી હોય તો અહીં રીલોડ ઉમેરી શકો છો તો મિત્રો આપણે આગળ હવે જોઈએ ત્યાર પછી મિત્રો ફરીથી તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે કે જ્યાં મિત્રો અહીં તમને તમારું કસ્ટમરનું નામ અહીં જોવા મળશે ત્યાર પછી અહીં કસ્ટમરનો નંબર જોવા મળશે ત્યાર પછી મિત્રો આ એક આપેલ છે તેમાં મિત્રો તમારે બિલની જેટલી અમાઉન્ટ હોય છે તે અમાઉન્ટ દાખલ કરવાની ત્યાર પછી મિત્રો આ બોક્સમાં તમારે તમારું મેલ આઈડી છે તે દાખલ કરવાનું અને ત્યાર પછી મિત્રો આ જે લાસ્ટ બોક્સ છે તેમાં તમારે તમારો દસ ડિજિટનો જે મોબાઈલ નંબર હોય છે તે મોબાઈલ નંબર તમારે દાખલ કરવાનો મિત્રો આ ત્રણે ત્રણ વસ્તુ દાખલ કરવી તે ફરજિયાત છે ત્યાર પછી મિત્રો અહીં તમારે પેમેન્ટ કઈ રીતે કરવું છે તે અહીં તમારે સિલેક્ટ કરવાનું બિલ ડેસ્ક દ્વારા પેમેન્ટ કરવું છે કે પેટીએમ થ્રુ તમારે પેમેન્ટ કરવું છે તો ત્યાર પછી મિત્રો આગળ તમે અહીં જો આપણે બિલ ડેસ્ક દ્વારા જો આપણે સિલેક્ટ કરશું તો મિત્રો અહીં પેમેન્ટ વાયા બિલ ડેસ્ક લખેલ આવશે અને મિત્રો પેટીએમ સિલેક્ટ કરશું તો પેમેન્ટ વાયા પેટીએમ લખેલ આવશે તો મિત્રો આપણે બિલ ડેસ્ક દ્વારા પેમેન્ટ કરીએ તો મિત્રો અહીં જે ગ્રીન કલરનું બટન આવે છે તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી મિત્રો તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે કે જ્યાં મિત્રો સૂચના આપેલા છે તે સૂચના વાંચીને મિત્રો અહીં જે તમને કન્ટિન્યુનું બટન દેખાય છે તે કન્ટિન્યુના બટન ઉપર તમારે ક્લિક કરવાનું દેશે જેવું મિત્રો આપણે કન્ટિન્યુના બટન ઉપર ક્લિક કરીશું તો મિત્રો આપણે પેમેન્ટની માહિતી આપણે પૂછશે કે તમારે કઈ રીતે પેમેન્ટ કરવું છે આપણે ક્રેડિટ કાર્ડ થ્રુ પેમેન્ટ કરવું છે ડેબિટ કાર્ડ થ્રુ પેમેન્ટ કરવું છે કે ડેબિટ કાર્ડ પ્લસ એટીએમ પિન દ્વારા પેમેન્ટ કરવું છે તે ઉપરાંત ઇન્ટરનેટ બે નેટ બેન્કિંગ દ્વારા આપણે પેમેન્ટ કરવું છે કે વિઝા કાર્ડ ઉપરથી પેમેન્ટ કરવું છે કે કોઈપણ પ્રકારના જે વૉલેટ છે તે વોલેટ દ્વારા આપણે પેમેન્ટ કરવું છે કે પછી કોઈ ક્યુઆર કોડ દ્વારા પેમેન્ટ કરવું છે કે કોઈ યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવું છે તો મિત્રો તમારે જેના થ્રુ તમારે પેમેન્ટ કરવું હોય તે ઓપ્શન સિલેક્ટ કરવાનો માની લો કે મિત્રો એક્ઝામ્પલ તરીકે આપણે ડેબિટ કાર્ડ સિલેક્ટ કરીએ તો મિત્રો અહીં તો તમારે સૌથી પહેલાં આ કાર્ડ નંબરમાં તમારે જે ડેબિટ કાર્ડનો નંબર હોય છે તે તમારે દાખલ કરવાનું ત્યાર પછી એક્સપિરિયન્સ ડેટમાં તમારે તમારે મંથ અને વર્ષ છે તે દાખલ કરવાનો ત્યાર પછી કાર્ડની પાછળ જે સીવી અથવા તો સીવીસી કોડ આપેલો છે ત્રણ ડિજિટનું તે અહીં દાખલ કરવાનું ત્યાર પછી કાર્ડ હોલ્ડરનું જે નામ હોય છે તે મિત્રો અહીં દાખલ કરવાનું મિત્રો તમે જેવી એ કાર્ડની ડિટેલ દાખલ કરશો ત્યાર પછી નીચે અહીં મેક પેમેન્ટનો ઓપ્શન તમને જોવા મળશે ત્યાં મિત્રો તમે ક્લિક કરશો તો તમે જે બેંક એકાઉન્ટ છે તમારું તેમાં તમે જે બેંકમાં મોબાઈલ નંબર આપેલા છે તેમાં એક ઓટીપી આવશે તે ઓટીપી મિત્રો ઓટીપી બોક્સમાં તમે દાખલ કરશો તો મિત્રો તમારું જે પીજીવી સીએલનું જે બિલ છે તે મિત્રો પી તે બિલ છે તે એમાંઉ છે તે ઓનલાઈન બિલ ભરાઈ જશે તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો છે તે તમને ખૂબ જ ઉપયોગી થશે આ વિડીયો તમને ગમ્યો હશે તો મિત્રો આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ શેર કરો જેથી કરીને તેની તેને પણ આ માહિતી મળે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક અવશ્ય કરજો શેર અવશ્ય કરજો અને હજુ અમારી ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ